નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયમાં જે સ્વ અધ્યયન ભાગ નંબર એકમાં ચાલો યાદ કરીએ આપેલું છે એના પેજ નંબર પિસ્તાલીસ ઉપરના મહાવરાનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પેજ નંબર પિસ્તાલીસ ઉપર આપેલ મહાવરાન સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક નીચે આપેલી સમય સંખ્યા નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો બરાબર તો સૌ પ્રથમ જે સંખ્યા આપેલી છે એ સંખ્યા છે એકના છેદ છ તો આ એકના છેદમાં છ એ ઝીરો અને એક વચ્ચેની સંખ્યા છે બરાબર ઝીરો અને એક તો અહીંયા આપણે વચ્ચે એકના છેદ માં છ એટલે આપણે અહીંયા છ ભાગ કરવા પડે કે એકના છેદમાં છ બે ના છેદમાં છ ત્રણના છેદમાં છ ચારના છેદમાં છ પાંચના છેદમાં છ અને એક એટલે કે છ ના છેદ માં છ તો આ એકના છેદમાં છ એને આપણે અહીંયા દર્શાવી શકીએ ત્યારબાદ બે ના છેદમાં ત્રણ તો એ એ પણ માઇનસ માઇનસ છે એટલે સંખ્યા એક અને ઝીરો વચ્ચેની સંખ્યા છે એટલે કે ઝીરો અને અહીંયા માઇનસ એક તો અહીંયા આપણે ત્રણ ભાગ કરવા પડે કે એકના છેદમાં ત્રણ પણ કેવા માઇનસ માઇનસ બે ના છેદમાં

અને બે વચ્ચેની સંખ્યા થાય બરાબર તો અહીંયા ઝીરો લઈએ તો એક ના છેદ છેદમાં પાંચ ના પાંચ ચાર સોરી અહીંયા ઝીરો એક ના છેદમાં પાંચ બે ના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ ચારના છેદમાં પાંચ અને પાંચના છેદમાં પાંચ એટલે એક ના છેદમાં પાંચ સાત ના છેદમાં પાંચ આઠ ના છેદ માં પાંચ નવ ના છેદમાં પાંચ અને દસ ના છેદ પાંચ એટલે કે બે તો આપણે અહીંયા આઠ ના છેદ પાંચ જે છે એને દર્શાવી શકીએ આઠના છેદમાં પાંચ એટલે એક પૂર્ણાંક ત્રણ પંચમાઉસ આપણે દર્શાવી શકીએ ત્યારબાદ પ્રશ્ન નંબર બે જોઈએ કે નીચે આપેલી સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો પ્રમાણિત સ્વરૂપ એટલે અતિક સંક્ષિપ્ત રૂપ થાય બરાબર તો અહીંયા સોળના છેદમાં વીસ છે તો એને માઈનસ ચાર ગુણ્યા ચાર છેદમાં વીસ છે તો ચાર

તો માઇનસ છ ગુણ્યા બે અને પચાસ એટલે પચીસ ગુણ્યા બે એટલે માઇનસ છ ના છેદમાં પચીસ કારણ કે બે બે ત્યારબાદ ચુમ્માલીસ અને બોતેર તો ચુમ્માલીસ એટલે અગિયાર ગુણ્યા ચાર અને બોતેર અઢાર ચોક બોતેર તો માઇનસ અગિયાર ના છેદમાં અઢાર ત્યારબાદ તેર તો તેર ગુણ્યા એક અને તેર ચોક બાવન તો તેર તેર કેન્સલ તો એકના છેદ માં ચાર ત્યારબાદ છત્રીસ તો છત્રીસ ને આપણે જે છે એ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર અને છપ્પન બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા સાત પણ આ માઇનસ 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 બે બે છે ઉડી જાય તો ત્રણ તેરી નવ અને સાત દુ ચૌદ તો તમે આને આમ સીધું પણ એવી રીતે લખી શકો કે નવ ચોક છત્રીસ અને ચૌદ ચાર છપ્પન માઇનસ આ બે કેન્સલ એટલે માઇનસ નવ ના છેદમાં ચૌદ તમારો પ્રમાણિત સ્વરૂપમાં આન્સર આવે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ

હવે આ સંખ્યામાં માઇનસ માઇનસ થઈ જશે એકના છેદમાં ત્રણ છે એ મોટું કહેવાય એટલે અહીંયા ગ્રેટર ધેન પાંચ છેદમાં અગિયાર અને છ ના અગિયાર બંને માઇનસ છે તો પાંચ ના અગિયાર છે સોરી જે છે એની તરફ નિશાની આવશે ત્યારબાદ અહીંયા જે છે ઝીરો મોટો કહેવાય કારણ કે આ સંખ્યા માઇનસ છે અહીંયા ત્રણ ના છેદમાં ચાર ઇન સંખ્યા છે એટલે અહીંયા ગ્રેટર ધેન સાત ના છેદમાં અગિયાર આનો ભાગ ચલાવો એટલે સાત દુ ચૌદ અગિયાર દુ બાવીસ એટલે આ બંને સરખી છે તો અહીંયા બરાબર ની નિશાની આવશે પાંચ ના છેદ ત્રણ અને ત્રણ ના છેદ પાંચ તો પાંચ ના છેદ ત્રણ છે એ મોટી કહેવાય એટલે ગ્રેટર ધેન દસમાં માં એક ના છેદમાં બે અને માઇનસ એક છેદમાં બે પ્લસ છે એ મોટી કહેવાય એટલે ગ્રેટર જાય ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલી સમય સંખ્યા વચ્ચેની ત્રણ સમય સંખ્યા શોધો બરાબર તો અહીંયા પહેલા આપણે સમછેદી સંખ્યા કરવી પડશે કે માઇનસ પાંચ ના છેદમાં ત્રણ અને માઇનસ ત્રણ ના છેદમાં આઠ આ બંનેને એવા છેદ બનાવો કે જેની અંશની બાદ બાકી છે એ ત્રણ કરતા મોટી આવે તો અહીંયા જે છે એની વચ્ચે રહેલી તમને ત્રણ સંખ્યા મળે તો આપણે અહીંયા જે છે એ એટલે માઇનસ પાંચ ગુણ્યા આઠ ત્રણ ગુણ્યા આઠ આઠ પંચા ચાલીસ અને આઠ તેરી ચોવીસ એવી રીતે અહીંયા માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ છેદમાં આઠ ગુણ્યા ત્રણ એટલે માઇનસ નવ છેદમાં ચોવીસ તો અહીંયા વચ્ચે આવતી સંખ્યા કઈ કઈ માઇનસ દસના છેદમાં ચોવીસ માઇનસ અગિયારના છેદમાં ચોવીસ માઇનસ બારના છેદમાં ચોવીસ એમ તમે ક્યાં સુધી લખી શકશો માઇનસ ઓગણ ના છેદમાં ચોવીસ તો આમાં આવતી વચ્ચેની કોઈ પણ ત્રણ સંખ્યા આપણે લખી શકીએ એવી રીતે ત્રણ ના છેદમાં પાંચ અને સાતના સોરી છ ના છેદમાં સાત તો આપણે ત્રણ ગુણ્યા સાત છેદમાં પાંચ ગુણ્યા સાત અહીંયા છ ગુણ્યા ત્રણ અને અહીંયા સાત ગુણ્યા પાંચ અહીંયા બંને જગ્યાએ પાંચ આવશે તો અહીંયા સાત તેરી એકવીસ સાત પંચા પાંત્રીસ છ પંચા ત્રીસ અને સાત પંચા પાંત્રીસ તો વચ્ચે આવતી સંખ્યા તમે કઈ કઈ લખી શકો બાવીસ ના છેદ પાંત્રીસ ત્રેવીસ ના છેદમાં પાંત્રીસ ચોવીસ ના છેદમાં પાંત્રીસ ત્રણ સંખ્યા થઈ ગઈ પરંતુ તમે ક્યાં સુધી લખી શકો

એવી રીતે માઇનસ એક માઇનસ બે ગુણ્યા ત્રણ અને આઠ ગુણ્યા ત્રણ એટલે માઇનસ છ ના છેદમાં ચોવીસ તો અહીંયા જે છે આ બંને વચ્ચે એક જ સંખ્યા મળે તો આ રીતે આપણે કરી શકીએ નહીં એટલે હવે આપણે શું કરીએ આને બે બે વડે ગુણ્યા

અને માઇનસ પંદરના છેદમાં અડતાલીસ આ ત્રણ સંખ્યા જો આપણને અહીંયા મળે ત્યારબાદનો પ્રશ્ન માઇનસ પાંચ ના છેદમાં ત્રણ અને માઇનસ આઠ ના છેદમાં સાત તો આપણે માઇનસ પાંચ ગુણ્યા સાત છેદ ત્રણ ગુણ્યા સાત એવી રીતે માઇનસ આઠ ગુણ્યા ત્રણ સાત ગુણ્યા ત્રણ તો સાત પંચા છેદમાં એકવીસ

આઠ છેદમાં ચાર ગુણ્યા આઠ તો આઠના છેદમાં આઠ છ બત્રીસ એવી રીતે એક ગુણ્યા ચાર આઠ ગુણ્યા ચાર તો ચારના છેદમાં બત્રીસ તો પાંચના છેદ માં બત્રીસ છ ના છેદમાં બત્રીસ અને સાતના છેદમાં બત્રીસ આ ત્રણ સંખ્યાની વચ્ચે મળે અહીંયા બે ના છેદમાં સાત અને ત્રણના છેદમાં અગિયાર

તો હવે આપણે આને જે છે બે વડે ગુણીએ તો અહીંયા ચુમ્માલીસ થાય બેતાલીસ થાય એ પણ સંખ્યા ન મળે ત્રણ વડે ગુણીએ થાય એ પણ સંખ્યા ન મળે એટલે હવે આપણે અહીંયા ગુણ્યા ચાર અને સત્યોતેર ગુણ્યા ચાર અહીંયા એકવીસ ગુણ્યા ચાર અને સત્યોતેર ગુણ્યા ચાર બાવીસ ગુણ્યા ચાર કરો તો અઠ્યાસી મળે અને સત્યોતેર ગુણ્યા કરો એટલે અહીંયા જે છે એ એકવીસ ગુણ્યા ચાર એટલે ચોર્યાસી અને છેદમાં ત્રણસો ને આઠ તો અહીંયા શું મળ્યું અઠ્યાસી ના છેદ ત્રણસો આઠ અને ચોર્યાસી એટલે વચ્ચેની સંખ્યા પંચ્યાસી ના છેદ ત્રણસો આઠ છ્યાસી ના છેદ ત્રણસો આઠ અને સત્યાસી ના છેદ ત્રણસો ને આઠ સાતમો પ્રશ્ન માઇનસ છ ના છેદ માં સાત માઇનસ સાત ના છેદ માં નવ તો અહીંયા આપણે માઇનસ છ ગુણ્યા નવ છેદ માં સાત ગુણ્યા નવ એટલે છ નવા કેટલા થાય ચોપન પણ કેવા માઇનસ સાત નવા ત્રેસઠ અહીંયા માઇનસ સાત ગુણ્યા સાત છેદ માં નવ ગુણ્યા સાત સત્યુ સત્યુ ઓગણપચાસ છેદ માં ત્રેસઠ એટલે માઇનસ પચાસ ના છેદમાં ત્રેસઠ માઇનસ ના છેદમાં સંખ્યા મળે આ પૈકી કોઈ આપણે ત્રણ લખવાની ચાર ના છેદ માં નવ ત્રણ ના છેદ માં સાત પછી પ્રશ્નો તો ચાર ગુણ્યા સાત છેદ નવ ગુણ્યા સાત ત્યારબાદ ત્રણ ગુણ્યા નવ છેદ માં સાત ગુણ્યા નવ તો સાત ચોક અઠ્યાવીસ ના છેદ માં ત્રેસઠ અને નવ તેરી સત્યાવીસ ના છેદમાં ત્રેસઠ તો હવે અહીંયા જે છે એ સંખ્યા મળશે નહીં એટલે આપણે આને સાત વડે ગુણ્યા તો અઠ્યાવીસ ગુણ્યા સાત કરો એટલે એકસો છન્નું છેદમાં ચારસો ને એકતાલીસ ત્યારબાદ એકસો એકાણું ના છેદમાં ચારસો એકતાલીસ એકસો બાણુ ના છેદમાં ચારસો એકતાલીસ ક્યાં સુધી મળશે તો કે એકસો પંચાણું ના છેદ માં ને એકતાલીસ સુધી અહીંયા સંખ્યા

તેર ગુણ્યા તેર અને પંદર ગુણ્યા તેર તેર તેરી એકસો ઓગણસિત્તેર અને છેદમાં એકસો પંચાણું તો એકસો છાસઠ ના છેદમાં એકસો પંચાણું એકસો સડસઠ ના છેદ એકસો પંચાણું અને એકસો અડસઠ ના છેદમાં એકસો ને પંચાણું માઇનસ બે ના છેદમાં ત્રણ માઇનસ ત્રણ ના છેદ

તો અહીંયા આઠ પંચા ચાલીસ એટલે માઇનસ અને બાર પંચા પિસ્તાલીસ માઇનસ તેતાલીસ ના છેદમાં સાઠ અને માઇનસ ચુમ્માલીસ ના છેદ માં આ ચાર જ સંખ્યા આપણને અહીંયા મળે તો આ વચ્ચેની સમય સંખ્યા મેળવવાના પ્રશ્ન હતા ત્યારબાદ હવે સરવાળો કરવામાં તો સરવાળો કરવામાં પહેલો પ્રશ્ન જે છે કે માઈનસ ના છેદમાં સાત વત્તા ના છેદમાં સાત તો હવે અહીંયા જ્યારે છેદ સરખા હોય ત્યારે અંશનો સરવાળો થઈ જાય એટલે માઇનસ તેર વત્તા આઠ તો પ્લસ માઇનસ માઇનસ તેરમાંથી આઠ જાય તો પાંચ મોટાની નિશાની એટલે માઇનસ પાંચના છેદમાં સાત બીજો પ્રશ્ન અઢાર ના છેદમાં પાંચ વત્તા માઇનસ આઠ ના છેદમાં પાંચ તો અહીંયા છેદ સરખા છે તો અંશમાં અઢાર પ્લસ માઇનસ માઇનસ એટલે દસ ના છેદમાં પાંચ એટલે બે અહીંયા આપણને સરવાળો મળે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જે છે.

અને એકવીસ કરવા ત્રણ વડે ગુણવા પડે તો अंश ને ત્રણ વડે ગુણો એટલે માઇનસ નવ અને સાત વડે ગુણવા પડે એટલે સાત દુ ચૌદ ચૌદ માંથી નવ જાય તો પાંચ એટલે પાંચ છેદમાં એકવીસ ત્યારબાદ બાદબાકી કરવાની છે તો પહેલા પ્રશ્નની બાદ કરીએ કે માઇનસ ત્રણ ના આઠ તો આઠ અને લસ્સા આવે અઠ્યાસી

તો પેલા આપણા ફેરવો ત્રણ એકુ ત્રણ વત્તા બે એટલે પાંચ પાંચ ના છેદમાં ત્રણ માઇનસ પાંચ દસ વત્તા ચાર એટલે પાંચ પાંચ લસા થશે પંદર વડે ગુણવા પડે તો પાંચ ગુણ્યા બાદ પચીસ ત્રણ વડે ગુણવા પડે તો ચૌદ ગુણ્યા ત્રણ આપણે કરવા પડશે તો ત્યાં થશે ચૌદ તેરી બેતાલીસ પચીસ માંથી બેતાલીસ જાય

ત્રણ ના છેદમાં માઇનસ ગુણ્યા તેર ના છે ત્રણ આ બધું કેન્સલ થઈ જાય તો વધશે ન્યા એક ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ માં ભાગાકાર કરવાનો છે બરાબર તો અહીંયા આપણે ભાગાકાર કરીએ પહેલું માઇનસ એક ના છેદમાં આઠ ભાગ્યા ત્રણ ના છેદમાં આઠ હવે ભાગાકારની નિશાનીને ગુણાકારમાં કન્વર્ટ કરવી હોય તો અંશ અને છેદ બદલાઈ જાય બદલી નહીં ખા આઠ આઠ કેન્સલ માઇનસ એક ના છેદમાં ત્રણ બીજું માઇનસ ચાર ના છેદમાં સાત ભાગ્યા માઇનસ ત્રણ તો અહીંયા માઇનસ ચાર ના છેદમાં સાત ગુણ્યા એક ના છેદમાં માઇનસ ત્રણ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય

માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ બે બરાબર તો હવે અહીંયા આપણે જે છે એ માઇનસ માઇનસ કેન્સલ અંશ અંશ નો ગુણાકાર તેર ગુણ્યા સાત એટલે કેટલા થાય એકાણું અને અગિયાર દુ બાવીસ આ આપણો ભાગાકાર અહિયાં મળે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પેજ નંબર પિસ્તાલીસ ઉપર તમને જે સોલ્યુશન આપેલું છે એ અહીંયા સંપૂર્ણ પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ